नमस्कार बाळ दोस्तों, केम छो बधा। तमे अगाउना वीडियो नी अंदर मैं तमने माहिती आपी हती कि आपणे माटला बनावतो कुंभार छे, पछी पेलुं 7 सेमी त्रिज्या लई वर्तुळ दोरी, तेमां भूमितिक आकार ओवरलेपिंग करवानुं, ए पण परीक्षामां पूछाई शके। माटला बनावतो कुंभार पण तमारे तैयार करवानो छे। पछी शेडिंगनी अंदर बे चित्रमांथी जे पूछवामां आवे ए ज तमारे दोरवानुं रहेशे। બે ચિત્ર આપેલા હતા એમાં અગાઉ આપણે શીખ્યા કે લાકડાનું બોર્ડ, ટબલર, સાબુદાની, ડોલ અને ટુવાલ, બરાબર એ આપણે શીખી ગયા। હવે આજે આપણે તેલનો ડબ્બો, પદાર્થ ચિત્ર, તેલનો ડબ્બો, ડોલ, જગ અને પવાલી, આ વસ્તુ આજે આપણે શીખવાના છે। માની લો કે તેલનો ડબ્બો દોરવો હોય તો તમારે ફૂટપટ્ટી લેવાની છે। ફૂટપટ્ટીથી એક ઝાંખી લીટી આવી દોરવાની, બરાબર। એક ઝાંખી લીટી દોરવાની, પછી બંને સાઈડ આવી રીતે કરવાનું છે। બરાબર છે, ઊભી લીટી, અહીંયા પણ ઊભી લીટી, આવી રીતના એક ડબ્બો બનાવી દેવાનો સુંદર મજાનો બોક્સ બનાવીને, બરાબર। આવું કાચું પહેલાં કરીશું આપણે, પછી પાકું આપણે કરીએ। હવે એની ઉપર એક ડોલ બનાવવાની છે, બરાબર। એક ડોલ બનાવી દેવાની, અંદરનો ભાગ ભૂસી નાખવાનો છે, હવે અહીંયા આગળ એક આપણે જગ બનાવવાનું છે। જગ બનાવવા માટે આવી રીતના જગ બનાવવાનો, જગ બને એટલે પછી આગળ એક પવાલી બનાવવાની છે। પવાલી તપેલી જેવો આકાર, બરાબર છે। આવી રીતે એટલે આ થઈ ગયું આપણું બીજું ચિત્ર, તેલનો ડબ્બો, ડોલ, જગ અને પવાલી, આ દોરી અને એની અંદર આપણે શેડિંગ કરવાનું છે। શેડિંગ તમે આવી રીતના પણ કરી શકો છો, પછી તમને એક સ્ટ્રીક બતાવી હતી આવી સ્ટ્રીક, બરાબર છે, આવી રીતના પણ સ્ટ્રીક કરી શકો છો। પણ કોઈ આમ ઘસીને આમ હાથથી ઘસવાનું કે કપડાથી કે રૂથી ઘસેલું હશે તો નહીં ચાલે। ક્રોસ શેડિંગ પણ શીખવાડેલું છે આવી રીતે, એ પણ તમે કરી શકો છો, બરાબર છે। તો આ આખું ચિત્ર તમારે તમારી સ્કેચબુકની અંદર શેડિંગ કરો, શેડિંગ તો જરાક ધ્યાન રાખીને કરજો કે જ્યાં છાયા પ્રકાશ બતાવવા જેવું હોય। માની લો કે અહીંયા કિનારી છે, તો કિનારી પર પહેલાં આવી રીતે હું પેન્સિલ ફેરવું છું, 2B, 4B, 6B તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને આવી રીતે અહીંયા આગળ ઘટ કરવાનું, અહીંયા આગળ ઘટ અથવા તો અને અહીંયા આગળ ઝાંખું કરી દેવાનું, જે પ્રમાણે તમે જોવાય છે એ પ્રમાણે તમારે આવી રીતના શેડિંગ કરવાનું રહેશે। આવી રીતે પેન્સિલ ધીમે ધીમે ફેરવશો તો તમારું આખું ચિત્ર વ્યવસ્થિત થશે, બરાબર છે। આવી રીતે ખૂણો ડાર્ક કરવાનો અને અહીંયા આગળ
धीरे धीरे पेन्सिल पर वजन ओछो आपतुं जवानुं, जेथी करीने लाइट थतुं शेडिंग लाइट थाय, बराबर छे। એટલે કે જ્યાં આમાં મેં તમને અગાઉ કીધેલું છે કે પેન્સિલના પણ પ્રકાર છે, 2B 4B 6B એવી છે, આ 4B 6B જાય એ ઘટ થતી જાય અને 2H 4H એ એકદમ આછી થતી જાય, બરાબર, એવી પેન્સિલો હોય છે। તો શેડિંગ માટેની પેન્સિલ તમારી પાસે હોય તો વધારે સારું, બરાબર। આવી રીતના આખો ડબ્બો જગ અને ડોલ કરવાની છે, આનો ફોટો મોકલીશ તમારે, આ આખો ચિત્ર તમારી સ્કેચબુકની અંદર દોરી અને પ્રેક્ટિસ કરજો, બરાબર છે। પરીક્ષા ચાલે છે પણ સાથે સાથે આ એકવાર વિડીયો જોઈ લેશો તમને ખ્યાલ આવશે, એટલે જેથી કરીને પરીક્ષામાં તમે સારું આ ચિત્ર દોરી શકો, બરાબર છે। ફરી મળીશું બીજા સત્રની અંદર, થિયરીની નોટ બનાવજો, હવે થિયરી ચાલે ચલાવીશું બીજા સત્રમાં, ત્યાં સુધી મને રજા આપજો। અસ્તુ।